कंटाळ्या बस अख्खो दाळो कोम 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 तो म्हणतो शॉक बीजा नोकरी मरती नाही ना का वाघूपणा नोकरीच ना करो मु मारा वर्षा पहिला बीजो एक नोकर साथे बोले भाभी इन्या जोर आवाज कोम करतो पहिला मेठा बनो बापडो अंगूठो ना तो काढी मिला लियो आ राशाव तो एटलो अमारा ना टेको थाय हाय हो पीर्यू साडू तो थोडो वेलो पीर्यू पण हाल घेर नाही जाऊ ઘેર જવું ને તો પાછા નવું કોક કોમ બતાવશે એ મને શું ખબર પડવાને કે શાણે પીર્યું છે લાય મને તો ઓય બેહવા દે હે ભગવાન કંટાળ્યા રા રા હા ચા લઈને હાડું કોણ આવે પેલી તો ભાભી છે તો કદી આવે નહીં જોર આવશે ને તો જોર આવશે એક ના તો હો કોમ કરતો તો એરો મારા પર જબ્બર રીશે પડે છે મારી મારી ઓરસી એને કોમ કરતા જોર આવે છે ને મારા પર કાંઈ થાય છે ના ના જો કે આ ધંધા ચાલ્યા સિવાય આ પોણીવાળી તો ખબર પડે કે શું પોણીવાળો છે એક બે કોયલા ભરીને ટોકરામાં નાખ નાખશીને આમ વાળશીને બસ એ કોમ હું વન કોમ આ ખેતીનું કરો તો ખબર પડે એ સારું આ શો તૂટી જાય પાછું આ પાછો બાજુ પાછો ઝઘડો લાસી પેલા શેઠવાળી કે હે ધોન નહીં હાલતો હું તો બેહવા દે શું તે નેસો બેસી જવું એકન તો કોઈ બાળે ના કોઈ ઘેર જઈને કે ના આવ્યો પગાર આલી પગાર 3000 રાખો પગાર આલે આખા ગોમ નું કોમ કરાવે બાપડા પેલા બિચાર મેહવા છે તો નહીં કે નહીં બાપડા પેલા મેઠાભાઈ બચારા અંગૂઠો ના આવ્યું તો યુવાને કાઢી મૂક્યા મને કાઢી મૂકે એવા જોઈ ના જાય ને કે હમણાં આવશે મુંપા પીવડાવ પીવડાવ તને સોંટી રાખ થાક લાગે તમારે તો બેઠા બેઠા ઉભા ઉભા પાણી પીવો હા મને તો આરામ કરવા દે આ તો તમને બેને પાવી જ નહીં હવે થાકી જવાયો ફોન કરી કરીને આણા આ ભેંસ બાકીને પેલી ભેંસ બાકીને પેલી બાકીને એમ કરી કરીને તો આ તો લાગ આવે ને તો કૂતરાને પાણી પીવડાવવા અમને રાખે એવા હા એક નંબરના હરામી અમારે શેઠ એક નંબરના હરામી ચોથી આવા ભટકા કોમ કરે તાર ઘર ચલાવવા માટે તો કોમ તો કરવું પડે કે આવતા તો નહીં ને ઓવાને તો હમણાં ઉલાળા કરશી આવ પાણી પી પી કાઢો હે બે રહી છે કોઈ નહીં છે થોડું થાક લાગ્યો તો પી એટલે મફત ના પગા લેવા છે મફત ના પગા લેવા છે ને સોટી રહું છે પાડા પઠ્યામ પાઈ દીધું પાણી તને આ બેસન પાણી પાઈ દીધું હા બધીન પાઈ દીધું હા ખો તને પાઈ દીધું પછી તમે ચમ પાવો હા હા મફત પગાર નહીં હાલતા તમારા ભાને આ ભિખારી કેવા બેઠો તમે પાયો કે કો તું જોઉં કા આવ બેટા આ નહીં પીધું જો પીધું છા પીધું છા પાણી પીધું છા અમરા હાલ અમરા અમરા કી ડીબે મહિના અમરા હાથ ના ઉપાડે આ ખોટું પગ ઉપાડું હાથ ના ઉપાડું તે મફત ના પગાર લેતા પેજો છો પેલા ભોડા તો કાઢ્યો છે બટન માં અંગૂઠો નતો આવતો એટલે તો માર તો આવી ગયો તો કેટલો પગાર લેશો તતાઈ ને 1000 રૂપિયા પગાર લેશો મજૂરી કર્યા કર્યા મળી ગઈ છે તે અમે નહીં કહેતા પણ 500 રૂપિયા કાઢ સેટ આવું કરો માર 500 રૂપિયા લાઈટ બિલ આવ્યું હોય ભરવાનું હોય હું બીજા ચોથી લાવે છે ભૂલ થઈ ગઈ પણ 500 રૂપિયા કાઢ તમારા પગાર માંથી સેટ ભૂલ થઈ ગઈ છે પણ હું નહીં કરું હવે હવે પાય બે બે વાર પાય બસ વાત જ નહીં કરવાની 500 રૂપિયા કાઢને લો અમાર હાલ અમાર અભાર એ જે આ ભેંસો ફરી પડી છે તરસી છે હું પેલા ટીનિયા પાસે જઈને આવું છું બરોબર 500 રૂપિયા ના 500 કાટ તારા ચો પીવાનું આવતું તો તરસી તારા લીધે માર 500 રૂપિયા કાટ થઈ ગયા હા ખા હા ખા તને પાવું હું અરે છણ પાણી તને
500 રૂપિયા કટ ના કરતા શેઠ
નિયમો આવે થઈ જાય બધું અમાર ડોહો ઉપર બોલે છે મારો ઉપર કપાઈ દે બધું ઉપર તો લીધો મી તાં બસો છું મોના મીટર 200 રૂપિયા લીધા ખોટા ખોટા ઉપર લખો છે તમે તો આર્યું મારો આર્યું મીના ખબર છે એ પક્કીઓ ને લીધો સાબ નું કો તમારા 200 કપાઈ છે બરોબર આલી દીધા હા એવું લખ્યું છે 200 રૂપિયા કપા આલી ગઈ છે મેઠા ભાવ આવો રબી એ ભગવાન પેલા લે તારી નોકરી આ પેલું ઉંદેડા લઈ જશે ચાલ છે આ લમણા ફળ આપું છે આવી નોકરી હોય પેલા શું કહેવાય ઊભો થાય ખાટલા ઊભો થઈ જા નહીં બે હું ઊભો થઈ જા ખાટલા માં હવા દે નહીં અમાર તો જો જલસા છે નહીં વા કે પેલા જળપોના જેવું લાળ મારજે પગાર લાળ ગરીબ લોકો ને મજૂરી ના ગરીબ મુઠ્ઠીવાળી મેલો જે મળી લઈ લ્યો અને 200 મારા લેવા હતા ને 200 તો પેલા પગાર મારી આવી ગયો પૈસા લાવો સેવા જે ન્યા કરતા હોય બાપણ લેવા કરતા કશું કરતું નહી થાથડી બનતા બન તૈન તો પૈસા કા બજારમાં જઈને અઠાયું ના લઈ આવું પણ એને ખબર નહીં પડતી કે હું ઘરમાં સા નહીં ખોડ નહીં તેલ નહીં તો વહેલો નીકળીએ દેખોણો હું દેખોણો હારી ઘોડી બધો ટાઈમ પણ ખબર નહીં પડતી પણ ડોહા તમને ખબર તો છે ટાઈમ વગર આવા દે કોઈ એટલે પગાર હિસાબ થયો પગાર થયો હા હાલે પગાર લહેરે સો ભલે વાગ્યા પણ હું તો પેલા એની રિક્ષા કરી અટાણું લઈ આવો કોઈ નહીં અટાણું ઘરમાં સા પીધા ગણ પેલો બાપો બાપો આવે હા ભાઈ હતા આપણો મેમોન મેમોન હતા અન તમ ખાધું હું અડશે લો ખાય અન તાર પગાર કેટલો છે ટાઈમ શોકન તૈન છે તમને ખબર તો હોય શોકન તૈન છે અરાય પણ એ કાપી નાખ્યો 500 રૂપિયા તાર મુહ કરું કોને કાપ્યો કોણ હોય અમાર શેઠ દાઢિયાળો આ તારો શેઠ એમ તો છો જબરો થઈ ગયો થતે 500 કાપીને અને હા ના કાપે એમ કે જે મન પીએસ એક ભેંસ ને પાણી ના પાયું હિંમત કાપી દીધા લો એ તો પાતી હતી હું ખાલી બેઠી આરામ તો કરું કે નહીં થાકું કે ના થાકું હિંમત તો કાપી દીધા લો
આવ તો સોય ના હોય પણ 6-500 રૂપિયા કાપવાના હોય સોય ના જ હોય પણ મને ખબર આના કેટલું કામ કરાવા અત્યારે આવા નોતા દેતા લો મેં કીધું માર ઘેર અટાણું નહીં તો જવા દો તાણ તો આવા દીધી હું તો સેવો એ શેઠિયો સતા પેલા ટીના કહો ભાઈ આવો 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 બે આ મેઠા ભાઈ આલે તમાર પગાર આલો કંકોળો આલો મને તો લો ચાજી તું ઘર માં ઘરમાં જા તો હું જઉં છું કેમ બખાડા કરો છો બખાડા મને રી સળ સકામાં જઈને લાકડી લઈને બોડામ ઠોકું પણ વળી બેઠી છે હું કોઈ કોટા ઝઘડા કોના કરવા છે વળી ઝઘડા પણ હોય કોઈક રીત રિવાજ થોડું ઘણું હોય થોડું બોલવું હોય કે કોમ કોઈ ના કરતું હોય તેને થોડો એ શબ્દ કીએ પણ આ પગારના ટાઈમે પગારમાંથી પૈસા કાપા એ થોડું સાલ 3000 રૂપિયા પગાર છે મારે તો એના લીધા ઘર હેડે છે અને માંથી 500 રૂપિયાની નોટ કર કરતી કાપી નાખી નોકરી રાખે બોલ બંધવો પડશે હા વાઘ થઈને પડે છે પણ આ વાઘ ને હવે બેસવાના શીલા બાંધવું પડશે બકરી કરવી પડે બકરી કરવી કરો કે ડોહા કળવા તારા પણ કોઈ બુદ્ધિ હોય તો કે એને ઠેકો ને લાભો છે અરે લાભો જ છે કહેજો પૈસા કાપી લીધા 500 રૂપિયા પૈસા હોય તો ખીસું ના ખાવ કા હેડો તા લે મુ હેડો અટાણો લેવા નહીં જવાનો મુ આવ હેડો ભેગી સર હેડો બે ધર્મી 500 લાગી પછી વળી પગાર ના હાલે તો એને ઠેકોણો તો લાંબો જ થાય